નમસ્કાર. વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા અને આજે આપણે વાત કરીશું આદિવાસીઓની, આદિવાસીઓના હકની અને આ સાથે જ પાણીની. હક તો નથી મળ્યો પરંતુ હવે પાણી પણ છીનવાઈ રહ્યું છે. ગુજરાતીમાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય, અને અહીંયા હવે આ આદિવાસી લોકો બેડે બેડે નદી નાળા ભરવાની કવાયત હાથ ધરી રહ્યા છે. કદાચ જો સરકારને દેખાય તો તેમણે પણ આ જોવાની ખાસ જરૂર છે, કારણ કે 50 ગામના લોકો અહીં એકઠા થયા હતા. 5 દિવસની આ જળયાત્રા હતી, પદયાત્રા હતી. હવે સરવાળે તેમને શું મળે છે તે પણ જોવાનો વિષય છે. આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે બીજેપી તરફથી, આપણી સાથે રાજુભાઈ ધ્રુવ જોડાયા છે, નેતા બીજેપી. આ સાથે કોંગ્રેસ તરફથી આપણી સાથે પ્રજ્ઞેશ તેવાર જોડાયા છે, નેતા કોંગ્રેસ. મહેશ પંડ્યા પર્યાવરણવિદ આપણી સાથે જોડાયા છે, ખાસ ઉપસ્થિત છે. આપ સૌ મિત્રોનું સ્વાગત છે. રાજુભાઈ, સૌની યોજનાથી સૌરાષ્ટ્રવાસીઓને, કચ્છવાસીઓને ખુશ કરવાની આપે કોશિશ તો કરી, આ આદિવાસીઓ આપને દેખાયા? હું માનું છું કે આદિવાસીઓને કેન્દ્રમાં રાખ્યા છે. આજે આપ જુઓ કે આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાંથી નર્મદાનું પાણી આજે ક્યાંથી લેવામાં આવે છે? આજે તાપી જિલ્લાની જે આપ દેખાડો છો બધું, હું એવું માનું છું કે કદાચ આ લોકો આજે અમારા ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલા તો જાગૃત છે જ કે આ પ્રકારની આટલી મોટી સમસ્યા ન થાય. હું એવું માનું છું કે આજે જે ભયાવહ પિક્ચર દોરવામાં આવે છે એ પ્રકારનો પિક્ચર નથી. એક બીજી વાત, ગુજરાતમાં આજે ઊભું કરેલું છે, આ ઊભું કરેલું છે એવું કહેવાય છે. જો આ તમામ ગામમાં ટેન્કરો બંધ થઈ ગયા, અઢાર હજારમાંથી 12,000 ગામોમાં હું માનું છું કે આજે પાણીની સમસ્યા સોલ્વ થઈ ગઈ. 196 શહેર, 12,000 ગામડાઓ, 4 કરોડ જેવા લોકોને આજે પીવાનું પાણી દરરોજ 300 કરોડ લીટર પૂરું પાડવામાં આવે છે. આજે હું માનું છું કે રાજ્ય સરકારને અભિનંદન દેવા છે, એટલા માટે કે જ્યારે ભારતના બાકીના રાજ્યોમાં પાણીની જળ વ્યવસ્થાની વ્યવસ્થા જોઈએ તો એની સામે ગુજરાતનું જળ વ્યવસ્થાપન ખૂબ સારું છે. અને હું માનું છું કે 3-3 વર્ષના ઉપરાઉપરી દુષ્કાળ, એની વચ્ચે પણ જે રીતે રાજ્ય સરકારે પાણી વિતરણની વ્યવસ્થા કરી છે એ અભિનંદનીય છે, બિરદાવવા જેવી છે. એટલા માટે આપ આપના વખાણ કરશો. ઓકે રાજુભાઈ, આપ તો આપના વખાણ કરશો. કોંગ્રેસ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે 2 દાયકામાં ભાજપની સરકારે શું કર્યું છે. જી રાજુભાઈ આપને બોલવાનો મોકો આપીશું. પ્રજ્ઞેશભાઈ, શું કર્યું 2 દાયકામાં ભાજપની સરકારે આદિવાસીઓને, શા માટે પદયાત્રા, જળયાત્રા કરવાનો મોકો મળે? તમારા સવાલનો સ્પષ્ટ જવાબ રાજુભાઈએ એમના જવાબમાં જ આપી દીધો. એમણે જે કહ્યું કે ગુજરાતમાં 4 કરોડની જનતાને પીવાનું પાણી આપવામાં આવે છે, ગુજરાતની વસ્તી 6.25 કરોડની છે. એટલે પહેલામાં પહેલો તો અહીંયા જે ડિફરન્સ છે એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. મારું આવું કોઈ માનવાને કારણ નથી, આ જનતાનું હળહળતું અપમાન કહેવાય. પાણી નથી એટલા માટે લોકો રસ્તા પર ઉતરેલા છે, પાણી નથી એટલા માટે. બીજેપી કોંગ્રેસે પોતાનો પક્ષ મૂકી દીધો. બીજેપી રાજુભાઈ પ્રજ્ઞેશભાઈ બંને એકબીજાનું ગુરુ બોલવાના છે. બીજેપી કોંગ્રેસ બંને બતાવશે. જી મહેશભાઈ, ઓકે, જે ઈટીવીએ જે આ દ્રશ્યો બતાવ્યા છે એ બહુ ચોંકાવનારા છે અને આઘાત લાગનારા છે. કે એક તરફ સૌની યોજનામાં બોટાદમાં પણ જે દ્રશ્ય બતાવવામાં આવ્યું, કે કચ્છમાં પણ જે દ્રશ્ય બતાવવામાં આવ્યું, અને જે આદિવાસી સમાજના લોકો ઉનાળાના બળબળતા તાપમાં 50 ગામના લોકો આવું આંદોલન કરતા હોય, આ નાટક ના હોય, આ હકીકત છે. અને કોઈને એવો શોખ ના હોય કે બહેનો આ રીતે નાટક કરે અને કોઈ પાર્ટીના કહેવાથી થાય,
બાકી તો અને એ વખતે એ પાર્ટીના લોકો તૈયાર જ હોય, માનો કે જે શાસક પાર્ટી હોય તેના ધારાસભ્યોને પણ આવું ખરાબ લાગે એટલે એ પણ આવા જો કાવતરું હોય તો બહાર લાવે. અહીંયા હકીકત છે, આ લોકોની જે વેદના જે છે એ ખરેખર તો ગુજરાતની એક શરમ છે. અને મને તો સંજયબેન એ કહેવાનું મન થાય છે કે ક્યાં સુધી કેટલો નર્મદા ઉપર આધાર રાખે છે આપણે, ક્યારે વોટર બેલેન્સ વોટર ઓડિટ કર્યું છે ખરું? તો બધા જ ડેમ બનશો, બધા ડેમનું વોલ્યુમ કેટલું, હવે ગુજરાતમાં પાણી પહોંચાડવાની વાત કરો છો અને નર્મદાનું પાણી કેટલું, આ ક્યારે તમે સરવાળો માંડ્યો છે ખરો? એટલે અહીં પાણી ને ત્યાં પાણી, પણ નર્મદાનું કેટલું? અને બીજું સંધ્યાબેન એ અગત્યની વાત એ છે કે આ તો તાપીની વાત થઈ, ભરૂચની આજુબાજુના 45 ગામોમાં જે નર્મદાનો જે વહેણ ઓછું થઈ ગયું એના લીધે 45 ગામોમાં ખારાશ ઘૂસી ગઈ, એટલે જે ટાઇડલ વોટર જે કહેવાય દરિયાનું એ આવી ગયું અને ત્યાં નો સોર્સ જેવી હાલત થઈ છે. એટલે માત્ર નર્મદાના આધારે આયોજન કરવા એ બરાબર નથી. અને મારે ફરી વાર કહેવું છે કે તાપીના જે 50 ગામના લોકોએ જે આંદોલન કર્યું છે અને એને કોઈનો હાથ છે ને હકીકત નથી, એ કહેવું ખરેખર બહુ ઘૃણાસ્પદ છે. એ ગુજરાતનું અપમાન છે, આદિવાસી સમાજનું અપમાન છે. પીવાનું પાણી આપવાનું દૂર રહ્યું પણ એમની ઉપર આવો ઝાપટ મારવાની આ વાત બરાબર નથી. જી જી, અને માટે જ કારણ કે બીજેપી કોંગ્રેસ અમે બંનેને એ સવાલ કરી રહ્યા છે કે આદિવાસી યાત્રાઓ કરવામાં આવે છે, મેળાઓ કરવામાં આવે છે, શું શા માટે આ પ્રકારના સવાલોના જવાબ ઉકેલવાનો પ્રયત્ન નથી થતો? આપને સવાલ પૂછવાનું મન થાય છે કે હરિયાળી ક્રાંતિની વાત કરો છો, નર્મદે સર્વદે તમે સૂત્ર આપો છો, હરિયાળી ક્રાંતિ આ આદિવાસી બેલ્ટમાં ક્યારે થશે? સવાલનો જવાબ છે બીજેપી પાસે. નર્મદા આધારિત આજે પીવાના પાણીની યોજનાઓ ચાલી રહી છે, સરકારે દરેક જગ્યાએ નાના મોટા ચેક ડેમો પણ બનાવે છે. હું માનું છું કે એક એક ટીપાનો જળ સંચય થાય, એક એક ટીપું પાણી વરસાદનું સમુદ્રમાં જાતું રોકી શકાય એ માટેના સઘન પ્રયાસો સરકાર હાથ ધરી રહ્યા છે. અને આપણે જોઈએ તો આજે ઘણા બધા ગામડાઓમાં 3-3 વખત પાક લેવામાં આવી રહ્યા છે. આજે જળસંચયની પ્રવૃત્તિ ખૂબ સારી ગુજરાતમાં વિકસી છે. સાથે સાથે એક વસ્તુ આપણે સ્વીકારવી પડશે, 1600 કિલોમીટરનો દરિયા કિનારો, પહાડી વિસ્તારો, ડુંગરાળ વિસ્તારો, આજે આ બધી સમસ્યાની વચ્ચે બીજું અપૂરતો વરસાદ, અનિયમિત વરસાદ, અપૂરતો વરસાદ, આપણી પાસે જંગલો એટલા બધા નથી જેના કારણે પુષ્કળ વરસાદ નથી આવતો. તાજા સાધનોની વચ્ચે આપણે જે વરસાદ મળે છે, જે અપૂરતો અનિયમિત વરસાદ મળે છે એમાંથી આપણે રોડવાનું છે. એવા સંજોગોમાં હું માનું છું કે ભારતીય જનતા પક્ષની રાજ્ય સરકાર ઉત્કૃષ્ટ કામગીરી કરે છે. આજે ઘણા બધા લોકો અલગ અલગ વાતો કરે છે, મને લાગે છે કે બીજા રાજ્યોના પ્રવાસો આ મિત્રોએ કરવા જોઈએ અને પછી આપણે આપણે રાજુભાઈ આપણે આપણી સરખામણી આપણી સાથે કરીએ છીએ તો વધારે સારું રહેશે. બીજા રાજ્યોમાં શું થઈ રહ્યું છે એના કરતા આપણી જનતા ભૂખે ન મરે એ જોવાની વાત છે. અહીંયા આદિવાસી ડિમાન્ડ ફક્ત એટલી છે, બહાર જઈને જોવે તો એમને ખબર પડે. નહીં પરંતુ રાજુભાઈ એમની ડિમાન્ડ ફક્ત એટલી છે કે તમે 70 કિલોમીટર દૂર ફક્ત આપે પાણી આપવાનું છે, 70 કિલોમીટર સુધી પાણી જાય છે, 70 કિલોમીટર દૂર સુધી શા માટે નથી જતું? 100% હું માનું છું કે આ મિત્રોની સમસ્યા ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે, એક વાત. બીજી વાત કે આજે રાજ્ય સરકાર બહુ ગંભીરતાથી લે છે કે લોકોને પીવાના પાણીની હાડમારી ન થાય, સિંચાઈ માટેના પાણીની જો રાજ્ય સરકાર ચિંતા કરતી હોય તો પીવાના પાણીની તો પહેલી પ્રાયોરિટી છે. અને હું માનું છું કે મોટા ભાગના આદિવાસી વિસ્તારોને સરકારે આજે આવરી લીધા છે. ટૂંક સમયમાં જ હું માનું છું કે આ પ્રશ્ન સોલ્વ થઈ જવાનો છે. આજે જે રીતે સુજલામ સુફલામ સૌની યોજના, નર્મદા આધારિત બીજી યોજનાઓ, વર્ષો પહેલાં મહી પરિયેજ યોજના, હવે એ જ રીતે હું માનું છું કે આદિવાસી વિસ્તારોમાં પણ સરકાર ગંભીરતાપૂર્વક જ પાણીની વ્યવસ્થા કરી રહી છે. આજે આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં દુષ્કાળની પરિસ્થિતિ ન રહે, પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જાય એ માટે જે રીતે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકાર કામ કરે છે ઉત્કૃષ્ટ કામગીરી છે. અને મારે એટલા માટે કહેવું પડે છે કે આજે જે રીતે અગાઉ ભૂતકાળમાં ટેન્કરો ચાલતા હતા, આજે 226 ગામોમાં ફક્ત ટેન્કરો ચાલે છે. આપણે એ પણ જોઈએ કે 18,000 ગામોમાંથી આજે રાજુભાઈ ત્યાં સુધી આપણે ભૂતકાળને જ વાગોળ્યા કરીશું. આપણે હકીકત આજે શું છે તે જોવાની વાત છે. આજે આદિવાસી ભાઈઓ સમય ઘણો આગળ વધી ગયો છે. જીવન જીવાદોરી માટેનું જે સૌથી પીવાનું પાણી, સિંચાઈનું પાણી મળે એના માટે સરકાર ચિંતિત છે. ઠીક છે, કટિબદ્ધ છે, ચિંતિત છે, બધું જોયું અને આ દ્રશ્યો પણ એ જ બતાવી રહ્યા છે કે સરકાર કેટલી ચિંતિત છે. પ્રજ્ઞેશભાઈ, સૌ પ્રથમ તો રાજુભાઈને બહુ વિનમ્રતાપૂર્વક એવું કહેવા માગીશ કે એમણે જે સ્ટેટમેન્ટની શરૂઆત કરી કે આ મિત્રોએ બહારના રાજ્યોમાં જવું જોઈએ, તો હું અહીંયા સ્પષ્ટપણે કહેવામાં આવું છું કે 9 રાજ્યોમાં મેં પ્રોફેશનલી કામ કર્યું છે.
અને 9 રાજ્ય કરતા વધારે હિન્દુસ્તાનના વધારે રાજ્યોમાં ફરવા ગયા હોય છું કે રાજનીતિક કામસર ગયા હોય છું. આપણે વાત અહીંયા ગુજરાતની કરીએ છીએ એટલે ગુજરાત પર કોન્સન્ટ્રેટ કરીએ. રાજુભાઈએ જે 5-6 યોજનાઓના નામ લીધા, એમાંથી નર્મદા યોજના સહિત કે જે ખૂબ મેજર યોજના છે, જે ગુજરાતની જીવાદોરી છે, એ યોજનાઓ પણ કોંગ્રેસના શાસનમાં એમની સરકાર આવી તે પહેલાં કે કદાચ ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ એ પહેલાંની યોજનાઓ ચાલુ છે. અને જે તે વખતે ગુજરાતની જે પરિસ્થિતિ હતી, આપણી પાસે જ્યારે બોમ્બેથી છૂટા પડ્યા, મહારાષ્ટ્રથી જ્યારે આપણે છૂટા પડ્યા, અને આપણી પાસે જે રિસોર્સિસ હતું એનો બેસ્ટ ઓફ ધ યુટિલાઇઝેશન કરી અને કોંગ્રેસી શાસને તમામ લેવલે પોતાની રીતે મેનેજમેન્ટ કરીને ગુજરાતની જનતાને વ્યવસ્થા એવી પહોંચાડવાની હતી કે જેનાથી નર્મદા યોજના થકી પાણી આપણે પહોંચાડી શકીએ. આજે નર્મદા યોજનાની લાખો કિલોમીટર, હજારો કિલોમીટરની નહેરનું કામ છેલ્લા 20 વર્ષથી બાકી છે. જનતા પક્ષની શાસન ફક્ત એક જ જગ્યાએ નહેર બનાવે છે, ત્યાં પાણીનો ધગુડો પાડી દે છે, ફોટોગ્રાફી કરે છે, બીજે દિવસે એ નહેરમાં પાણી નથી હોતા. આ બીજે દિવસે એ નહેરમાં પાણી નથી હોતા એના અસંખ્ય દાખલા છે. બીજી વાત યાદ દેવડાવવા માંગુ છું કે રાજકોટમાં 2 વર્ષની વાત યાદ દેવડાવું, ગયા વર્ષની વાત પણ યાદ દેવડાવું. રાજકોટ જેવા શહેરમાં, જે શહેરની વાત છે, ગામડાની વાત છોડો, રાજકોટ જેવા શહેરની વાત કરું છું, દરવાજાની પરવાનગી ના આપે, રેલવે સ્ટેશન પર આવતા જતા, રેલવે સ્ટેશન પર લાગે છે કે તમે રેલવે સ્ટેશનની યાત્રીઓના ટોયલેટ પર તમે બાકીના રાજ્યના આવાજો કરી રહ્યા છો, ટીવી પર તમારા ગુજરાતનો પ્રવાસ વધુ. રાજુભાઈ રાજુભાઈ આપ રાજકોટથી બિલોંગ કરો છો, રાજકોટમાં પાણીની કેવી સમસ્યા છે આપને ખબર છે? સમગ્ર કાઠિયાવાડમાં પાણી નથી, શહેરોમાં પાણી નથી, ગામડામાં પાણી, તો આ સરકાર 22 વર્ષ. મારું કહેવાનું છે કે આજે કોંગ્રેસે જો આજે મનમોહનસિંહના શાસનમાં સૈફુદ્દીન સોજે મંજૂરી આપી હોત તો આજે ગુજરાતની જળ સમસ્યા ભૂતકાળ બની ગઈ હોત. પરંતુ મહેશભાઈ એક સારી વાત કહી નહીં, રાજુભાઈ મહેશભાઈ એક બેલેન્સની વાત કરી છે, વોટર બેલેન્સની વાત કરી છે, કે વોટર બેલેન્સ તો કોઈ પ્લાન આપની પાસે છે? મહેશભાઈ કદાચ સમજાવશે આપને જો આપની પાસે ન હોતા. જી મહેશભાઈ વાત કરી છે, રાજકીય રાજકીય વાતો તો કરી ગઈ મહેશભાઈ. એક તો મારે રાજુભાઈને કહેવું છે કે ગુજરાતની સરકારે વિધાનસભાના મેચ પર તારાંકિત અને અતારાંકિત પ્રશ્નોમાં એ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં 1338 ગામડાઓમાં ટેન્કરથી પાણી મળે છે. રાજુભાઈ 238 કયા? સવાલ એ થાય, રાજુભાઈ સાચા કે ગુજરાતની ભાજપની જે છે સરકાર વિજયભાઈ રૂપાણીની એ સાચી? એમણે 1338 જેટલા ગામોમાં ટેન્કરથી પાણી આપવામાં આવ્યું છે, તારાંકિત અને અતારાંકિત બંને પ્રશ્નોમાં સ્વીકાર્યું છે. બીજી વાત મારે એ કરવી છે કે જે દરવાજા મૂકવાની વાત છે એ તમે એને બહુ એમ કરો છો, તમે નહેરો બનાવી હોય તો પૂરતું હતું. અને બીજું કે નર્મદાના પાણીનું મેં અગેન ફરી વાર કહું છું કે વોટર બેલેન્સ નક્કી કર્યું છે ખરું, એનું ઓડિટ કરી છે. નર્મદા કેટલી જગ્યાએ પહોંચશે એક બીજો મુદ્દો છે. અને બીજી વાત રાજભાઈ આપને પણ કહેવાનું એની જગ્યાએ તમે તો શું વાત કરો, કલ્પનાપણે ભાજપ વિરોધી જ વાત તમારી હોય છે. એ નથી મારી વાત, જવાબ આપો ને, મને કલ્પનાની વાત કરવી છે. 2003માં સાથે જોડાઈ જાઓ અને કા તમે ન્યુટ્રલ? રાજુભાઈ હું સાયન્ટિફિક વાત કરું છું. રાજુભાઈ મને જવાબ આપો, તમે આક્ષેપ ના મૂકો. રાજુભાઈ આક્ષેપ ના મૂકો, મને પહેલા તો એ ખરે કરીને કહો કે તમારી સરકાર જે બોલી કે 1338 ગામોમાં ટેન્કરથી પાણી જાય છે એ સાચું કે ખોટું? વિધાનસભાના મેચ પર મૂક્યું છે, આમાં હું કોંગ્રેસ નો છું, ભાજપની બીજી વાત છે એ સ્વીકારો. બીજી વાત એ, રાજુભાઈ મારી વાત સાંભળો, વાત કરું છું, 226 ગામોમાં ટેન્કરો દોડે છે. હું તમારા પર ડિફામેશનનો કેસ માંડે રાજુભાઈ, વિધાનસભાના મેચ વિજયભાઈ રૂપાણીની સરકારે સ્વીકાર્યું છે કે 1338 ગામોમાં ટેન્કરથી પાણી આપો છો, આ સ્વીકારો તમે? અને ચોપડી નથી લાવ્યો પણ હું તમારા પાસે નથી સ્વીકારતા. હા કે ના માં જવાબ આપો. ગુજરાતની વિજયભાઈ રૂપાણીની સરકારે વિધાનસભાના મેજ પર આગ્રહ આપ્યો છે. બીજી વાત તમે મને સાંભળશો કે નહીં સાંભળો? આપણે સાથે ના બોલીએ તો વધારે સારું રહેશે. રમેશભાઈ રાજુભાઈ આપને પણ બોલવાનો સમય આપીશ. મારે બીજી જે કલ્પસર યોજનાની વાત કરવી છે, 2003 થી શરૂ થયું છે પ્રી ફિઝિબિલિટી રિપોર્ટ, એના પ્રશ્નો પત્યા, પછી ફિઝિબિલિટી રિપોર્ટ આવ્યો, એ છેલ્લા 3 વર્ષથી વિધાનસભાના મેજ પર તારાંકિત પ્રશ્નમાં આવે છે કે એ રિપોર્ટ તૈયાર થવામાં છે. 2003 થી લઈને 2017 કેટલા વર્ષ થયા, એક ફિઝિબિલિટી રિપોર્ટ નથી કરી શકતો તો આ કલ્પસર બનશે ક્યારે? બીજી વાત મારે એ કરવી છે રાજુભાઈ કે ભાડભૂત પરિયોજના,
એ ભાડભૂત પરિયોજના જાન્યુઆરી 2013માં શરૂ થઈ જવાની હતી, એ પણ વિધાનસભાના મેજ પર સરકારે સ્વીકારેલું, આજે 2017 થઈ. એટલે એ બધી જે વાતો છે, એટલે એમાં એમાં વિવાદમાં નથી પડતો. પછી તમે એમ કહો કે કોંગ્રેસના છો, તો એવું માની લો કે હું કોંગ્રેસનો છું, પણ તમે સાચી વાતને સ્વીકારતા શીખો. એટલે માત્ર ગુજરાતની પાણીની પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ ગંભીરતા છે અને એને લેવી જોઈએ અને એનો ઉકેલ તરફ જવી જોઈએ. આક્ષેપો પ્રતિ આક્ષેપો ખોટા બચાવ ના કરવા જોઈએ. જયરામભાઈને મારો સવાલ છે. જયરામભાઈ, આપનું સ્વાગત છે. પહેલી પ્રતિક્રિયા આપની શું છે? શા માટે આ જળયાત્રા પદયાત્રા કરવાની જરૂર પડી? શું સમસ્યા શું છે આખરે, તે જણાવો. પાણી માટે અમને એ માટે યાત્રા કાઢવી પડી કે અમારા જે વિસ્તારમાં છે, છેલ્લા 8-10 વર્ષથી પુષ્કળ પાણીની તંગી પડે છે અને અમારા જે લોકો અમારા વિસ્તારમાં એ પાણી તંગી પડે છે અને છેલ્લા 3-4 વર્ષ એટલી એટલે પાણીની મુશ્કેલીઓ સર્જાય છે કે લોકોને પીવાનું પાણી બી અત્યારે મળતું નથી. અને ખાસ મારે કેવું છે કે નર્મદાના પાણી કચ્છભુજ સુધી જતું હોય 700 મીટર, તો અમારા જે ગામડાઓ છે તે ઉકાઈથી 60-70 કિલોમીટર છે, તો અમને પાણી કેમ નહીં? અને એ માટે અમે ખાસ આ રેલીની દ્વારા અમે પાણી ઉકાઈ ડેમમાંથી પાણી લઈ જઈને અમારી નદીઓ પુનઃજીવિત કરવાની કોશિશો કરશું અને એનાથી અમે ખેતી કરીએ, પશુપાલન થાય અને અમારા જીવનધોરણો ઊંચાવે એ માટે અમે આ રેલી કાઢવાની અમને જરૂર પડી. જી, તો હવે સરકારની પણ જરૂર નથી રહી, જાતે જ હવે કાર્ય કરવા જઈ રહ્યા છે આ લોકો. પરંતુ પાણી વગર કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે આદિવાસી લોકોને રોજબરોજની જે રોજિંદી ક્રિયા હોય છે તેના માટે? ગામીજી, પાણી વગર અમને એક પીવાનું પાણી બી મળતું નથી ઘણા ગામોમાં, તેમજ ઢોરો કે પશુ પક્ષી તમામ એ તમામને એક પાણીની પુષ્કળ તંગી પડે છે. અને છેલ્લા આ 3-4 વર્ષથી એક અમને હવે અમે એક વરસાદી પાણી પર અમે નિર્ભર થવું પડે છે અને એના લઈને હવે જો પાણી અમારા વિસ્તારમાં આવી જાય તો અમે ખેતી કે આ તમામ સારી રીતે અમે કરી શકીએ. જી જી, આ સવાલ હું બીજેપીને કરવા ઈચ્છીશ. જી રાજુભાઈ, સાંભળ્યું આપે, આ જેઓએ જળયાત્રા કાઢી હતી, પદયાત્રા કાઢી હતી, એ જ વ્યક્તિ તેમના મોડે બોલી રહ્યા છે કે તેમના ગામમાં પાણી નથી મળતું, માટે હવે પોતે જાતે જ હવે બેડે બેડે તેઓ સરોવર ભરશે. રાજુભાઈ, હેલો. જી, એક વસ્તુ છે. હા, કે જે રીતે આદિવાસી વિસ્તારમાં પણ હું માનું છું કે જલયાત્રા કાઢી છે, એક જાગૃતિ છે, એ લોકશાહી માટે આ જાગૃતિ છે કે જરૂરત છે? નહીં નહીં નહીં, જાગૃતિ છે કે જરૂરત છે માટે લોકોમાં જાગૃતિ આવી. આજે આજે લોકશાહીમાં અધિકાર છે, લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છે, લોકશાહીમાં પોતાની લાગણી અભિવ્યક્ત કરવાનો અધિકાર છે. અને કદાચ હું માનું છું કે ગુજરાતની પ્રજા જલયાત્રા કાઢીને જે રીતે આદિવાસી વિસ્તારની આપે દેખાડ્યું ટીવીમાં, અને હું માનું છું કે કદાચ આ વાત એક જાગૃતિના સ્વરૂપમાં જોઈએ. હું 100% માનું છું કે સરકારે આ વાત ગંભીરતાથી જ લીધી છે. આ પહોંચાડશો ઉપર સુધી, આ વાત પહોંચાડશો ક્યાં સુધીમાં હલ થશે આ પ્રશ્ન? ન કાઢવી પડે અને રાજ્ય સરકાર એનો ઉકેલ લાવશે 100%. હું માનું છું કે ના ના, અત્યારે જે રીતે મેડમ ચાલી રહ્યું છે, પાણીને અમે ટોપ પ્રાયોરિટી આપી છે, જાગૃતિ માટે થઈ રહી છે. પરંતુ નહીં, આ જાગૃતિ તો જરૂરત છે, પરંતુ જરૂરિયાત તેના કરતા વધારે અહીં દેખાઈ રહી છે, અને તે પણ છે નર્મદાના પાણીની. તો માટે મારો સવાલ પણ જયરામભાઈને એ જ છે. જયરામભાઈ, આદિવાસીઓ ના પહેલા હક છીનવાયા, જમીન છીનવાઈ, જંગલ છીનવાયા, હવે પાણી પણ છીનવાઈ રહ્યું છે, શું માંગ છે સરકાર સાથે આપની? અમારા આદિવાસીઓ પહેલા હક થઈ ગયા અને હવે અમારા પાણી બી એક અમારું નસીબ થી જાય એવું અમને લાગે છે. એટલે અમે હવે અમારા સમાજને જાગૃત કરીને અમે અમારી નદીઓ ફરી જીવિત કરીને અમે એ પાણીને મેળવવા માંગીએ છીએ
અને એ માટે અમે એક પાણીની આ રેલી અમે આ કાઢી. જી જી, ચલો, જાગૃતિનો પણ પ્રયાસ છે, જરૂરિયાત પણ છે. નર્મદે સર્વદેના નારા પણ આપણને સંભળાયા કરે છે જ્યારે રેલીઓ થતી હોય, સભાઓ થતી હોય ત્યારે પણ. બીજેપી કોંગ્રેસ બંને માટે મારે તમારો, જયરામભાઈ, તમારી પાસે સાંભળવું છે. બીજેપી પણ યાત્રાઓ કાઢે છે આદિવાસીઓ માટે, કોંગ્રેસ પણ યાત્રાઓ કાઢે છે. શું લાગે છે, આ રાજકારણ થતું હોય છે કે ખરેખર આદિવાસીઓના હકની ડિમાન્ડ થતી હોય છે, અથવા તો તે પૂરી કરવા માટેના પ્રયાસો કરવામાં આવે છે આ રાજકારણીઓ દ્વારા? હા, રાજકારણ છે એ માત્ર રાજકારણ રમે છે, હા વિકાસની વાત થાય છે, પણ રસ્તા કે હેન્ડપંપ ઉતારી દેવાથી સમાજનો સર્વાંગી વિકાસ થઈ જતો નથી. એટલે અમારે ખાસ એક, અમારા સમાજ એક ખેતી પર નિર્ભર છે અને શહેરોથી દૂર છે. જો અમને પાણી મળી જાય તો એ લોકોની એક ખેતી કે તમામ આર્થિક સ્તર ઉપર આવે, એટલે એ એના પરથી એક ખાલી રસ્તા કે એનાથી એક વિકાસ એ થતી નથી. જી, તો ફક્ત રસ્તાથી વિકાસ નથી થતો. રાજુભાઈ, કમસે કમ એ વાત તો કબૂલી છે કે રસ્તા સારા કર્યા છે આપે, એટલે પરંતુ આ રસ્તાથી વિકાસ નથી થતો, પાણી પણ જરૂરી છે કારણ કે ખેતી પર નિર્ભર છે આ લોકો. રાજુભાઈ, હેલો. જી, હેલો. મારો અવાજ આપના સુધી પહોંચે છે રાજુભાઈ? છે કે આજે દરેક મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં વિકાસ કરવો જોશે. જી, આપનો અવાજ સંભળાય છે મને, મને જયરામભાઈ નો અવાજ નથી સંભળાતો, પરંતુ જયરામભાઈની લાગણી, એમની વાત છે કે રસ્તાની સાથે સાથે સરકારે પીવાના પાણીને પણ પ્રાયોરિટી આપી છે, અને આવનારા ટૂંકા સમયમાં હું માનું છું થોડા વર્ષોમાં ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બનવાનો છે. પીવાના પાણીની સમસ્યા 100% દૂર થવાની છે, અને આદિવાસી વિસ્તારોને, આદિવાસી ભાઈઓ બહેનોને અમે કેન્દ્રમાં રાખ્યા છે. આજે માની નરેન્દ્રભાઈ મોદીઓએ અમે સૌથી પહેલાં ગુજરાતના પ્રવાસો આદિવાસી વિસ્તારમાં કર્યા છે. આજે ભારતીય જનતા પક્ષ આજે આદિવાસીઓને કેન્દ્રમાં રાખીને, જે રીતે ભાજપાજીએ કેન્દ્રમાં આવ્યા અને અનેકવિધ યોજનાઓ લઈ આવ્યા, આજે માન્ય નરેન્દ્રભાઈ મોદી હોય કે માન્ય વિજયભાઈ રૂપાણી હોય, સૌના હૈયે આદિવાસીઓનું હિત છે. આદિવાસીઓનું હિત કેન્દ્રમાં રાખીને આજે રાજ્ય સરકાર આગળ વધે છે. આવનારા દિવસોમાં હું માનું છું કે એમની જે લાગણી છે કે રસ્તાની સાથે સાથે પીવાનું પાણી, સિંચાઈનું પાણી, આજે તમામ સમસ્યાઓ એમની દૂર થવાની છે અને તમામ સુવિધાઓ આદિવાસી વિસ્તારોમાં હું માનું છું કે મળવાની છે. ઠીક છે, આ ટૂંક સમય ક્યારે આવશે તેની લોકો આદિવાસી વિસ્તારમાં જે કઈ આજે કદાચ વિપક્ષ પણ એટલું જવાબદાર હોય છે. વિપક્ષ શું કર્યું, આ પણ આદિવાસી યાત્રા કાઢો છો. આમાં વિપક્ષની જે છેલ્લા 22 વર્ષની જે ભૂમિકા છે એ પ્રજાના જે પ્રશ્નો છે એને વાચા આપવાનું કામ છે. કોંગ્રેસે જે આદિવાસી વિસ્તારોમાં જે રેલી કાઢી, યોજનાઓ કરી, જે ઘણી બધી જાગૃતિ લાવવા માટેના જે કાર્યક્રમ કર્યા, એના 3 મુખ્ય હેતુ હતા કે આદિવાસીઓનું જીવન સ્તર ઉપર લાવવું, આદિવાસીઓમાં ભણતર વધે, આદિવાસીઓ ખેતી વિષયક વસ્તુઓમાં વધારે રસ લેતા થાય, અને એમના જે પ્રશ્નો છે એમને રાજ્ય કક્ષાએ વાચા આપી જેનો એસેમ્બલીમાં પડઘો પાડી શકાય. જે વિસ્તારો છે કાંઠાના વિસ્તારો માટે પણ આજે લગભગ 1600 કિલોમીટરનો આપણો જે દરિયાકાંઠો છે એના માછીમાર વિસ્તારના ભાઈઓ માટે પણ આપણે કોંગ્રેસે રેલી કાઢી છે, અને ખૂબ મોટી રેલી 1600 કિલોમીટર ફરવાની છે, બોટ યાત્રા જે છે. તો એ દરેકે દરેક સ્તરે કોંગ્રેસે પોતાના રાજકીય અસ્તિત્વ થકી પોતાનો અવાજ રજૂ કરવાનો છે, જનતાનો અવાજ એસેમ્બલીમાં રજૂ કરવાનો છે, ગવર્નન્સ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે. એમની પાસે સત્તા છે. રાજુભાઈએ જે વાત કરી કે ભાઈ અમે પાણીને પહેલી પ્રાયોરિટી આપીએ છીએ, આ બહુ હાસ્યાસ્પદ વાત કરી. દુનિયામાં કઈ સરકાર એવી છે જે એવું કહે છે કે પાણીને અમે બીજી પ્રાયોરિટી આપીએ છીએ? પાણી જીવન જરૂરિયાતની છે. સવાર ઉઠશો એટલે પહેલા પાણી જોઈશે, રોડ પછી બનશે ચાલશે, પહેલા પાણી જોઈશે. એટલે રાજુભાઈની સરકાર જે મારે એટલા માટે કેવું પડે છે કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર પાણીને પ્રાયોરિટી નથી આપી, રસ્તો બની ગયો. જો સાહેબ તમે પાણીને પ્રાયોરિટી પાણી નથી પહોંચ્યો, જે ડેમનું 1975માં પૂરો થઈ, એના માટે પાણી નથી, તમે પ્રાયોરિટી નથી આપી, અમે પાણી નથી. આજે તમે લોકોએ પીવાની પ્રાયોરિટી આપી હોય તો જે ડેમ તલાવડા અને નાના મોટી પાણી વીજળી
ફરી પાછું એક બીજા પર આક્ષેપ કરી આક્ષેપ પચાવી રહ્યા છે. અહીંયા સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મિત્રોને મારી એક જ અપીલ છે કે આપણે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આગળ હવે કેવી રીતે આ આદિવાસી મિત્રોને પાણી મળી શકે. મહેશભાઈ પાસે જવાબ દઈએ. ઠીક છે, અહીંયા રાજકારણ થઈ રહ્યું છે, બસ એકબીજાના. ઓકે ઓકે, રાજુભાઈ ચિંતાજનક હતી. એમણે એમ કહ્યું કે વિકાસમાં પાણી અગત્યનું છે, અને ખાસ કરીને આદિવાસીના વિકાસમાં, કારણ કે રૂરલ બેઝ ઇકોનોમી છે, એટલે પશુપાલન કરે છે, ખેતી કરે છે. હવે સુરત એ સઘન વરસાદ વાળો વિસ્તાર છે, જંગલ વાળો વિસ્તાર છે, એટલે અનિયમિત વરસાદ ચોક્કસ બે ત્રણ વર્ષમાં પડ્યો છે, પણ એવું નથી કે અનાવૃષ્ટિ થઈ, એવું નથી, અનિયમિત પડ્યો છે. પણ જો એનું ચોક્કસ આયોજન કર્યું હોત તો એ પાણી ભરાઈ શક્યું હોત. જે અત્યારે જળ યાત્રા દ્વારા આ આદિવાસી મિત્રોએ નમ્ર પ્રયાસ કર્યો છે, અને સરકારની રાહ ચીંધી છે કે જો આ પાણી ભરવામાં આવશે તો ચોક્કસ અમે ખેતી કરી શકીશું. એટલે સરકાર મોટી સમસ્યા અહીંયા છે કે આ જે આદિવાસી છે તે વિસ્થાપિતો છે. હા, એટલે વિસ્થાપિતો ને આદિવાસીઓ જ વિસ્થાપિત થવાની. સંદીપન, મારે બીજી પણ એક તક લેવી છે, આને અડધી મિનિટ જ લઈશ. કેવડિયા કોલોનીમાં સરદાર સાહેબનું સ્ટેચ્યુ બને છે. સરદાર સાહેબ માત્ર ગુજરાતના જ નહીં, વિશ્વના વિભૂતિ હતા, એમને વંદન, એમને પ્રણામ. પણ સરદાર સાહેબ એવું નહોતું કે મારો સ્ટેચ્યુ બનાવજો ને 72 ગામના આદિવાસીઓને વિસ્થાપિત કરજો. આ બધા શિડ્યુલ એરિયામાં આવતા વિસ્થાપિત ગામો છે, એમને પૂછવામાં નથી આવ્યું, અને એ ત્રીજી વખતે વિસ્થાપન થશે. એમને પણ ત્યાં નર્મદાના કિનારે હોવા છતાં પીવાના પાણીની તકલીફ છે. એ 72 ગામના લોકો, કેવડિયા કોલોનીના લોકો, આ સ્ટેચ્યુ બનશે સરદાર સાહેબનું, અને જે નૌકા વિહાર કરવાના છે, પોલોનો ગ્રાઉન્ડ બનવાનું છે, ગોલ્ફનું ગ્રાઉન્ડ બનવાનું છે, ત્રીજી વખત વિસ્થાપિત થશે. એટલે માત્ર ને માત્ર આદિવાસીઓ જ વિસ્થાપિત થવાનું, એ પણ એક સવાલ થાય છે. જી જી, રાજુભાઈ, માત્ર આદિવાસીઓ જ વિસ્થાપિત થવાનું, પ્રાયોરિટી નથી. જી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા એક તો લોકશાહી માટે જરૂરી, મને લાગે છે કે મહેશભાઈ આ વાત સાથે હું આપની સાથે કે મનરેગા થકી 10 લાખ તળાવો, હિન્દુસ્તાનમાં 6,57,000 ગામડા છે, અને અરુણ જેટલીજીએ સંસદમાં એવું કહ્યું હતું કે 10 લાખ તળાવો અમે ગામે ગામ પીવાના પાણીની વ્યવસ્થા થઈ રહે, પશુ ઢોર ઢાખર માટે પીવાના પાણીની વ્યવસ્થા થઈ રહે, એના માટે 10 લાખ તળાવો બની ચૂક્યા છે, અને 15 લાખ તળાવો 2020 સુધીમાં બનાવવાની નેમ છે. રાજુભાઈની વાત, જયરામભાઈની વાત, અને તમારા કાર્યક્રમની આજે જે ઘટના છે એને જો એનું જો સમેશન કરો, સ્પષ્ટપણે થાય છે. મનરેગામાં 6 લાખ ગામડાઓ લેવા પડે, સાંભળો, ખોટો છે. કોંગ્રેસની નિષ્ફળતા છે, કોંગ્રેસનું પાપ છે. તો એ જે આઝાદીના જીતાવર પછી તમારે મનરેગા યોજના લાવી, આજે મનરેગા યોજના લાવી પડી, એ કોંગ્રેસની નિષ્ફળતા ક્યાં છે? આ આદિવાસીઓ પાણી માટે કેમ પલખા મારે છે? આદિવાસીઓ આઝાદી માટે કેમ બેઠા છે? ઠીક છે, બંને મિત્રો એકબીજા પર પાછલા જોઈ રહ્યા છે. હકીકત એ છે કે આદિવાસી તેમના હકની માંગ કરી રહ્યા છે, પાણીની માંગ કરી રહ્યા છે, અને જે આપણું સ્વપ્ન છે હરિયાળી ક્રાંતિનું એ પૂરું કરવા માટે તેઓ પણ હવે કટિબદ્ધ બનવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ઠીક છે, આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. સમયનો અભાવ છે, આપણે આ ચર્ચાને અહીં જ રોકવી પડે છે. મહેશભાઈ આપનો, રાજુભાઈ આપનો, પ્રજ્ઞેશભાઈ આપનો, પરંતુ રાજુભાઈ જરૂરથી આ વાત ઉપર પહોંચાડજો. આદિવાસીઓની જે સમસ્યા છે તે હલ કરવાની ખૂબ તાતી અત્યારે જરૂર છે. રજા આપશો, આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. નમસ્કાર.